નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં અમે આપને જણાવીએ છીએ કે આપનો આજનો દિવસ કેવો રહેશે, આપનું રાશિફળ શું કહી રહ્યું છે, આ સાથે જ આજના પંચાંગ અને ચોઘડિયા વિશેની તમામ માહિતી વિશે. આ સાથે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા, પોતાની સમસ્યા જણાવી હતી, તે તમામ દર્શક મિત્રોને તેઓની સમસ્યાનું નિરાકરણ પણ આ કાર્યક્રમના અંતમાં મળી જશે. કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષાચાર્ય આશુતોષજી મહારાજ. મહારાજ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી, જય ભવાની. બિલકુલ, સૌપ્રથમ મહારાજ દર્શક મિત્રોને આજના પંચાંગ વિશે માહિતી આપશો. જી બિલકુલ. શ્રી રામાય, રામભદ્રાય, રામચંદ્રાય, વેદશે, રઘુનાથાય, નાથાય, સીતાય, પતયે નમઃ. મિત્ર, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરીએ છીએ, તો આજે તારીખ થઈ રહી છે 17 ફેબ્રુઆરી 2024. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે મહાસુદ 8મ. આજની તિથિ છે. આજનું નક્ષત્ર કૃત્તિકા નક્ષત્ર બની રહ્યું છે. આજના યોગની વાત કરીએ તો આજે એન્દ્ર યોગ બની રહ્યો છે. આજનું કર્ણ બાલવ કર્ણ બની રહ્યું છે. આજની રાશિ એટલે વૃષભ રાશિ, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃષભ ગણાશે. જે પ્રમાણેનું નામકરણ કરું શુભ નહીં તા ભરી શકે. આ છે આજનું પંચાંગ. જી બિલકુલ મહારાજ, હવે આજના દિવસના શુભ અને અશુભ મુહૂર્તો કયા છે તે વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. જી બિલકુલ. આજના દિવસ શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો રાહુકાલનો સમય સવારે 10:02 પ્રારંભ કરી 11:28 સુધી રહેશે. ત્યારબાદ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:12:31 બપોરે 1:17 સુધી રહેશે. વિજય મુહૂર્તના સમયની વાત કરીએ તો બપોરે 2:48 પ્રારંભ કરી 3:34 સુધી વિજય મુહૂર્ત રહેશે. આ ઉપરાંત આજે ખોડિયાર જયંતિ છે, દુર્ગાષ્ટમી. શનિ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે એટલે અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે. સવારે 8:46 પ્રારંભ કરી આવતીકાલે સવારે સૂર્યોદય સુધી અમૃત સિદ્ધિ યોગ બની રહેશે. આ છે આજના દિવસના વિશેષ. જી બિલકુલ. હવે સમય થઈ ગયો છે બારે બાર રાશિના જાતકોના આજના દિવસ કેવો રહેશે, તેમનું રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે જણાવવાનો. રાશિચક્રની પ્રથમ રાશિ છે મેષ રાશિ. તો મેષ રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે? જી બિલકુલ. મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે પત્નીને સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે એમ છે. આજે અટકેલા કામ પૂરા થાય એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે. ગ્રહ આપના કાર્ય પૂરા કરાવે એ રીતે છે. પ્રિયજનોને મળવાનું થાય જે આનંદદાયક સાબિત થઈ રહેશે. એકંદરે દિવસ આત્મા અને મંગલકારી બને. આ ઉપરાંત આજે પેટ સંબંધિત સમસ્યાઓ રહી શકે એમ છે. તો આરોગ્ય બાબતે આજે તકેદારી રાખવાની આપે આવશ્યકતા બની રહી છે. વાત કરીએ ઉપાયની તો મેષ રાશિના જાતકો માટે આજે શિવ ચાલીસાનો પાઠ કરવો શુભતમ ઉપાય સાબિત થઈ શકે છે. વાત કરીએ શુભ રંગની મેષ રાશિના જાતકો માટે આજે લાલ રંગ શુભ મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે લાલ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ સાબિત થઈ શકે. હવે વાત કરીએ મહામંત્ર કે જેના જાપ થકી આપનો દિવસ મંગલતાથી પસાર થઈ શકે. એ મંત્ર છે ઓમ અરુણેશ્વરાય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે હિતાવ સાબિત થઈ શકે. આપનો દિવસ મંગલકારી રીતે પસાર થતો જોવા મળશે. જી બિલકુલ. આગળની રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે જણાવશો. જી બિલકુલ. વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે આનંદ વિનોદ માટે ખર્ચ થાય એવી ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ રહી છે. સંબંધોમાં તણાવ પણ વધી શકે એવી પણ શક્યતા દ્રષ્ટિગોચર છે. વ્યાપારમાં સાવચેત રહેવાની આવશ્યકતા. જો બિઝનેસ કરતા સાવચેતીપૂર્વક વ્યાપાર કરો હિતાવ સાબિત થઈ શકે. તમારા સાથીનો મૂડ મિજાજ બગડી શકે એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે. તો દિવસને સમજી વિચારીને પાર કરો, હિતાવ રહી શકે. વાત કરીએ શુભ ઉપાયની તો આજે શિવજીના 108 નામનો પાઠ કરવો એ આપના માટે આજે મંગલપ્રદ ઉપાય સાબિત થઈ શકે એમ છે. તો શિવજીના 108 નામનો પાઠ અવશ્ય કરવો. વાત કરીએ શુભ રંગની. વૃષભ રાશિના જાતકો માટે આજે લીલો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આપે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ સાબિત થશે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કરો, હિતકર સાબિત થશે. વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ થકી આપનો દિવસ મંગલકારી નીવડી શકે. મંત્ર છે ઓમ અચલેશ્વરાય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરો, આપના માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ. આગળની રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો ઉપાય, આજનો મહામંત્ર અને શુભ રંગ વિશે જણાવશો. જી બિલકુલ. મિથુન રાશિ રાશિચક્રની ત્રીજા ક્રમમાં આવતી રાશિ છે.
કે જેના વર્ણના અક્ષરો બની ગયા છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવી શકો એવી ગ્રહસ્થિતિ બની રહી છે. તમારા પૈસા આજ ફસાઈ શકે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. રોકાણમાં સાવચેતી રાખવી. લોકો તમને પરેશાન કરવાના આજે પ્રયત્ન કરી શકે એમ છે. મનને મક્કમ રાખવું હિતાવ સાબિત થાય. આજે વ્યર્થના ખર્ચ ટાળવા એ આપના માટે શુભકારી સલાહભર્યું કહી શકાય. વાત કરી ઉપાયની તો આજે મંદિરમાં સફેદ વસ્ત્રનું દાન કરવું આપના માટે શુભકારી ઉપાય દ્રષ્ટિગોચર છે. વાત કરીએ શુભ રંગની તો આજે મિથુન રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે કોઈ પણ રીતે આપે આ રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે. અને વાત કરીએ મહામંત્ર કે જેના જાપ થકી આપની મનોકામના આજ પૂર્ણ થઈ શકે, દિવસ સાનુકૂળ રહી શકે, તો આજે લઘુ મૃત્યુંજય મંત્ર ઓમ હૌમ જુમ સહ આ મંત્રના જાપ કરવા આપના માટે આજે મંગલદાયક સાબિત થઈ શકે. તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જોઈએ. જી બિલકુલ મહારાજ. રાશિચક્રમાં આગળની રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી બિલકુલ. કર્ક રાશિ રાશિચક્રની ચોથા ક્રમમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજે પરિવાર સાથે દિવસ આનંદમય રહી શકે એવી ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે. આજે દેવદર્શનનો લાભ લેવો જોઈએ એ આપના માટે હિતાવ સાબિત થશે. રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. આજે આપે આપની આંખોની તકેદારી રાખવાની આવશ્યકતા બની રહેશે. આંખોને રિલેટેડ કોઈ સમસ્યા સર્જાઈ શકે એવી ગ્રહસ્થિતિ છે. ઉપાયની વાત કરીએ તો આજે બ્રાહ્મણને અન્નદાન કરવું આપના માટે આજે મંગલકારી સાબિત થાય એવી ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે કર્ક રાશિના જાતકો માટે કથ્થઈ રંગ શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે. વાત કરી શુભ મહામંત્રની તો આજે આપના માટે ઓમ પુરુષોત્તમાય નમઃ આ મહામંત્રના જાપ કરવા હિતાવ સાબિત થઈ શકે છે. તો કોઈ પણ રીતે આ સમયે આ મંત્રના જાપ કરો આપનો દિવસ આજે મંગલપ્રદ સાબિત થશે. જી જી મહારાજ. આગળની રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, રાશિફળ શું કહી રહ્યું છે જણાવો. જી બિલકુલ. સિંહ રાશિ રાશિચક્રની પાંચમા ક્રમમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગો આજે બની રહ્યા છે. આનંદદાયી સારા સમાચાર મળવાની પણ ગ્રહસ્થિતિ આજે દ્રષ્ટિગોચર બની રહી છે. આવકના નવા સ્ત્રોત ખુલે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. તો આપને આવકના નવા રસ્તા મળે એમ છે. તમારા નાણાં ફસાઈ શકે એવી પણ ગ્રહસ્થિતિ છે. રોકાણ માટે સાવચેતી રાખવી આપના માટે હિતાવ સાબિત થઈ શકે. વાત કરીએ ઉપાયની તો આજે સિંહ રાશિના જાતકો માટે કેસરનું દાન કરવું શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત થઈ શકે છે. તો કોઈ પણ મંદિરમાં કેસરનું દાન કરવું આપના માટે હિતાવ સાબિત થઈ શકે. વાત કરીએ શુભ રંગની તો આજે સિંહ રાશિના જાતકો માટે બદામી રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતકર. વાત કરીએ શુભ મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે આનંદદાયક બનાવી શકાય. મંત્ર છે ઓમ મહાદેવાય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરવાથી આપનો દિવસ મંગલકારી રીતે પસાર થતો જોવા મળશે. તો યથાસંભવ આ મંત્રના જાપ કરવા હિતાવ સાબિત થાય. જી જી. આગળની રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી બિલકુલ. કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે તમારી વાતચીતની શૈલી તમને વિશેષ આદર માન સન્માન અપાવી શકે એમ છે. વ્યાપારમાં વ્યસ્તતા વધુ રહે એવી પણ ગ્રહ સ્થિતિ આજે બની રહી છે. બાળકો પ્રત્યેની જવાબદારી આજે પૂર્ણ થાય એ રીતનું વાતાવરણ આજે બનશે જે આપના માટે લાભકારી નીવડી શકે. આજે ખાવા પીવાની બાબતમાં વિશેષ ધ્યાન આપવું આપના માટે આવશ્યક સાબિત થઈ રહ્યું છે. એકંદરે આજનો દિવસ આપના માટે મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ શુભ ઉપાયની તો આજે કન્યા રાશિના જાતકો માટે હળદરની ગાંઠનું દાન કરવું મંગલકારી શુભ ઉપાય સાબિત થશે. તો આપે આજે હળદરની ગાંઠનું દાન કરવું હિતાવ છે. વાત કરીએ શુભ રંગની તો આજે કન્યા રાશિના જાતકો માટે સફેદ રંગ ખૂબ શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. અને હવે વાત કરીશું મહામંત્રની કે જેના જાપ થકી આપનો દિવસ વધારે લાભકારી બની શકે. મંત્ર છે ઓમ શંકરાય નમઃ. આજે આપે આ મહામંત્રના જાપ કરવાથી આપનો દિવસ વધારે મંગલકારી રીતે
વધારે શુભતાથી પસાર થાય તો યથાસંભવ આપે આજે આ મંત્રના જાપ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે. જી રાશિચક્રમાં આગળની રાશિ છે તુલા રાશિ. તુલા રાશિ માટે આજનો ઉપાય, શુભ રંગ અને મહામંત્ર વિશે જણાવશો. જી બિલકુલ, તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે, તો સાથે ધંધાની પ્રગતિ લાભ કરાવે એવી પણ ગ્રહસ્થિતિ આજે બની રહી છે. ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આજે આપને ધન પ્રાપ્તિના અવસરો યોગો મળવાના કારણે પ્રાપ્ત થાય એમની ગ્રહસ્થિતિ બની રહી છે. આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રીતે પસાર થતા જોવા મળી શકે. તો સાથે સાથે આજના દિવસના આપના માટેના ઉપાયની જો વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો માટે આજે રુદ્રાષ્ટકમનો પાઠ કરો શુભ અને મંગલપ્રદ ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીશું શુભ રંગની, તો આજે તુલા રાશિના જાતકો માટે રાખોડી રંગ શુભ મંગલપ્રદ ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી આજના આપના દિવસને વધારે મંગલકારી રીતે પસાર કરી શકાય. મંત્ર છે ઓમ શિવાય નમઃ. તો આજે આપે આ મહામંત્ર નામ યથાસંભવ જાપ કરવા આપના માટે હિતાવહ સાબિત થશે. તો થોડો સમય નીકાળી આ મંત્ર જાપ કરો, આપનો દિવસ મંગલમય રીતે વ્યતીત થશે. જી જી આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી બિલકુલ, વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમા ક્રમાંકમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે અધૂરા કાર્ય પૂર્ણ થાય એવા ગ્રહમાન બની રહ્યા છે. લગ્ન યોગ પ્રબળ બની રહ્યો છે, જેના કારણે જે વયસ્ક છે જે વિવાહ યોગ્ય એવા માટે આજે માંગા આવે એવા ગ્રહમાન બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. આરોગ્ય બાબતે આજે તકેદારી રાખવી હિતાવહ સાબિત થશે. આજે નવા વ્યક્તિના પરિચયમાં આપ આવી શકાય છે, તો જે આપના માટે લાભકારી નીવડી શકે. વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટેના શુભ ઉપાયની, તો આજે શ્રી શિવ નામ કીર્તન કરવું આપના માટે હિતાવહ સાબિત થઈ જશે. શિવજીના નામનું સંકીર્તન કરવું આપના માટે મંગલકારી છે. વાત કરી શુભ રંગની, તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે પીળો રંગ શુભ મંગલપ્રદ ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત રહેશે. હવે જાણી શુભ મહામંત્ર કે જેના જાગ થકી આપનો દિવસ વધારે મંગલકારી રીતે પસાર થઈ શકે, આપની મનોકામનો આજે પૂર્ણ થાય. મંત્ર છે ઓમ ત્ર્યંબકેશ્વરાય નમઃ. આજે આપે આ મહામંત્ર જાપ કરવા આપના માટે લાભકારી અને હિતાવહ સાબિત થઈ શકે એમ છે. જી બિલકુલ મહારાજ, રાશિચક્રમાં આગળની રાશિ છે ધનરાશિ. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે જણાવશો. જી બિલકુલ, ધનરાશિ રાશિચક્રના નવમા ક્રમમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ. આવા જાતકો માટે કાર્ય સમયસર પૂર્ણ કરવાનો આપે પ્રયાસ કરવો એ આપના માટે હિતાવહ સાબિત થશે. આર્થિક લાભની તકો પણ આજે મળે એવી પણ ગ્રહસ્થિતિ બની રહી છે. બીજા પર વધુ વિશ્વાસ ન રાખવો એ આજે આપના માટે હિતાવહ સાબિત થશે. તમારા સ્વપ્ન આજે સાકાર થતા જોવા મળી શકે. એકંદર દિવસ આજે આપના માટે મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે ધનરાશિના જાતકો માટે રુદ્રાક્ષને ધારણ કરો. રુદ્રાક્ષને પહેરવા આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત થઈ શકે છે. વાત કરીએ શુભ રંગની, તો આજે મકર રાશિના જાતકો માટે જાંબલી રંગ શુભ મંગલપ્રદ ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર છે. તો આજે આપે કોઈ પણ રીતે જાંબલી રંગનો પ્રયોગ કરો, હિતાવહ સાબિત થઈ શકે. હવે જાણીએ મહામંત્ર વિશે કે જેના જાપ થકી આપનો દિવસ વધારે લાભાન્વિત થઈ શકે. મંત્ર છે ઓમ ગિરીશાય નમઃ. આજે આપે આ મહામંત્રને યથાસંભવ જાપ કરો, આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત થઈ શકે એમ છે. જી જી મહારાજ, રાશિચક્રમાં આગળની રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી બિલકુલ, મકર રાશિ રાશિચક્રના દસમા ક્રમમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું મન કામમાં ન પરોવાય, મન બેચેની બનવાનો અનુભવ કરે એવી ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે. આજે ખોટું બોલવાનું ટાળવું એ આપના માટે હિતાવહ સાબિત થઈ શકે એમ છે. નાણાકીય વ્યવહાર આજે ઓછા થાય એવી પણ ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે. તો સાથે કામ બાબતે દલીલ ઓછી કરવી એ આપના માટે હિતકર સાબિત થઈ શકે. એકંદરે આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની, તો આજે મકર રાશિના જાતકો માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવું. આજે સફેદ ચંદનનું ભગવાનને તિલક કરી કાર્યની શરૂઆત કરો, દિવસ મંગલમય રહેશે.
વાત કરી શુભ રંગની, તો આજે મકર રાશિના જાતકો માટે મરુન રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ છે. વાત કરીશું શુભ મહામંત્રની, કે જેના જાપ થકી આપનો દિવસ મંગલકારી રીતે પસાર થાય. મંત્ર છે ઓમ ગૌરી કાંતાય નમઃ. આ મંત્રના આજે આપે યથાસંભવ જાપ કરવા, આપના માટે મંગલકારી નીવડી શકે એમ છે. જી જી મહારાજ. રાશિચક્રમાં આગળની રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો ઉપાય, આજનો મહામંત્ર અને શુભ રંગ વિશે જણાવશો. જી બિલકુલ, કુંભ રાશિ રાશિચક્રના 11મા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ સ શ અને શ. આવા જાતકો માટે તમારી ચિંતાઓ દૂર કરવી એ આપના માટે આજે મંગલકારી સાબિત થઈ, ચિંતામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવા. પ્રેમમાં નિરાશાનો અનુભવ આજ થઈ શકે એમ છે. તો સાથે બાળકને શારીરિક સમસ્યાઓ પણ સંભવી શકે, તો એની તકેદારી રાખવી હિતાવહ સાબિત થઈ શકે. સંબંધોમાં આજે મતભેદ થઈ શકે એવી પણ ગ્રહ સ્થિતિ છે, તો એકંદરે આજનો દિવસ આપના માટે શુભ એટલો દ્રષ્ટિગોચર થતો નથી. વાત કરી ઉપાયની, તો આજે કુંભ રાશિના જાતકોએ ભગવાન દત્તાત્રેયને ખીર અર્પણ કરવી, જે આપના માટે આજે મંગલપ્રદ ઉપાય સાબિત થઈ શકે છે. વાત કરીએ શુભ રંગની, તો આજે કુંભ રાશિના જાતકો માટે પીળો રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આજે પીળા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ દ્રષ્ટિગોચર છે. વાત કરીએ શુભ મહામંત્રની, તો આજે કુંભ રાશિના જાતકોએ ઓમ સર્વેશ્વરાય નમઃ આ મંત્રના જાપ કરવા, જેથી આપનો દિવસ સરળતાથી પાર થાય, આપની મનોકામના આજ પૂર્ણ થતી જોવા મળે. જી બિલકુલ મહારાજ. રાશિચક્રની છેલ્લી રાશિ છે મીન રાશિ. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, રાશિફળ શું કહી રહ્યું છે જણાવશો. જી બિલકુલ, મીન રાશિ રાશિચક્રમાં અંતિમ કે 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ. આવા જાતકો માટે આજે વ્યાપાર ક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો થતો જોવા મળી શકે એમ છે. વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન પણ સંભવી શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. વાહનના ઉપયોગમાં આજે સાવધાની રાખવાની આપે આવશ્યકતા બની રહી છે. આકસ્મિક વાહન બગડતા ધન ખર્ચ વધી શકે એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે, તો એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે મીન રાશિના જાતકોએ ઘરે સાંજે ગુગળનો ધૂપ કરવો એ મંગલપ્રદ ઉપાય સાબિત થઈ શકે છે વાતાવરણ શુદ્ધિનું. બીજા નંબરમાં વાત કરીએ તો શુભ રંગ, આજે મીન રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આજે સફેદ રંગનો પ્રયોગ કરવો મીન રાશિના જાતકો માટે હિતાવહ સાબિત રહેશે. વાત કરીએ મહામંત્રની, કે જેના જાપ થકી આપની મનોકામના આજ પૂર્ણ થઈ શકે. મંત્ર છે ઓમકારાય નમઃ. આજે કોઈ પણ સમયે આ મંત્રના યથાસંભવ જાપ કરવા, જેથી આપનો દિવસ મંગળતાથી પસાર થાય, આપની મનોકામના પૂર્ણ થતી જોવા મળી શકે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા 12મી રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, રાશિફળ શું કહી રહ્યું છે તે વિશેની માહિતી, સાથે જ તમામ રાશિના જાતકો માટે આજનો ઉપાય, શુભ રંગ અને મહામંત્ર વિશે અમે આપને જણાવ્યું. આશા રાખીએ કે તેનાથી તમને ચોક્કસથી ફાયદો થશે. સાથે જ તમને કોઈ પણ પ્રશ્ન છે, કોઈ પણ સમસ્યા છે, તો તેના નિરાકરણ માટે ટીવી સ્ક્રીન પર આપ નંબર જોઈ શકો છો, તેના પર આપ કોલ કરી શકો છો, આપની સમસ્યા જણાવી શકો છો, અને આપની જે સમસ્યા છે તેનું નિરાકરણ આજ કાર્યક્રમના અંતમાં આવતીકાલે આપને મળી જશે. હવે સમયથી કહ્યું છે કે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા, પોતાની સમસ્યા જણાવી હતી, તેમને તેમનું નિરાકરણ આપવાનો. જી મહારાજ. જી બિલકુલ, ગઈકાલે જે પ્રથમ કોલ હતા હેતલભાઈ, એમનો પ્રશ્ન છે તબિયત સારી રહેતી નથી ને, લગ્ન યોગ ક્યારે છે? હેતલભાઈ, આપની કુંડલીના ચોથા સ્થાનમાં મંગળ છે અને પ્રથમ સ્થાનમાં સૂર્યચંદ્રનો યોગ બની રહ્યો છે, જેના કારણે માંગલિક કુંડલી બની રહી છે અને આ સૂર્યચંદ્રની સાથે સ્થિતિ લગ્ન સ્થાનની અંદર એ આરોગ્ય પર થોડીક માઠી અસરો આપે છે. વર્તમાનમાં દશા પણ આપની ચંદ્રની ચાલી રહી છે, જેના કારણે આરોગ્ય બાબતે થોડીક તકલીફો જોવા મળે. આરોગ્ય માટે આપે મૃત્યુંજય મંત્રના જાપ કરવા આપના માટે હિતાવહ સાબિત રહેશે, જે એપ્રિલ મહિનાના એન્ડ સુધી એટલે 28 એપ્રિલ 2024 સુધી આ આરોગ્ય ઉપર થોડી ગ્રહોની અસર દ્રષ્ટિગોચર છે. તો ત્યાં સુધી મૃત્યુંજયના જાપ કરી શિવજીની નિત્ય પૂજા કરવી આપના માટે લાભકારી નીવડે. વિવાહના યોગ 2026માં દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે, એના માટે આપે ભગવતી અંબિકાની આરાધના કરવી લાભકારી નીવડી શકે છે. નિત્ય પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દીર્ઘ સંસાર સાગર છે કુલોદ્ભવમ આ શ્લોકનો જાપ કરવો આપના માટે હિતાવહ સાબિત થાય. બીજા કોલર છે મયંકભાઈ, એમનો પ્રશ્ન છે મકાનના યોગ ક્યારે છે અને ધંધામાં સફળતા ક્યારે મળશે? મયંકભાઈ, આપની કુંડલીને જોતા
વર્તમાનમાં પોતાના મકાનના યોગો એટલા દ્રષ્ટિગોચર થતા નથી, પણ વરાહનું અનુષ્ઠાન કરવાથી જલ્દીથી લાભ મળતા યોગો બનશે. વરાહ માટે વરાહ મંત્ર ઓમ નમઃશ્રી વરાહાય ધરણિધરણાય સ્વાહા, આ મંત્રના 400,000 મંત્ર જાપનું અનુષ્ઠાન કરો. 10 હવન બ્રાહ્મણ પાસે કરાવજો. આ 400,000 મંત્ર જાપ પૂર્ણ થતાં પહેલા નિશ્ચિત આપને મનિચ્છિત મકાનના યોગો ઉદ્ભવી શકે એમ છે. સાથે વેપાર વ્યવસાયને ચલાવવા માટે મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કનકધારા સ્તોત્ર, કનકધારા સ્તોત્રના નિત્ય પ્રાતઃકાલે સૂર્યોદય પૂર્વે ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ અને જાપ કરવા પાઠ કરવા હિતાવ સાબિત થશે. બીજા કોલર છે હસુબેન, એનો પ્રશ્ન છે, નવું મકાન લીધું છે, એમાં મંદિર અને સામાન શિફ્ટ કરવો છે તો ક્યારે કરવો શુભ? બેન, આગામી સમયની અંદર 22 તારીખને પુષ્ય નક્ષત્ર છે. આ ગુરુ પુષ્યામૃત યોગની અંદર તમે પોતાના મકાનની અંદર મંદિર લગાવી શકો છો, તમારો સામાન શિફ્ટ કરો, સૌથી ઉત્તમ મુહૂર્ત છે. આજે પણ અમૃત સિદ્ધિ યોગ છે, આજે પણ કરી શકાય છે, પણ સૌથી ઉત્તમ જે મુહૂર્ત માનવામાં આવે છે એ 22 તારીખે ગુરુવારના દિવસે ગુરુ પુષ્યામૃત યોગમાં તમે સ્થાપિત કરો તો વધારે લાભકારી નીવડી શકે એમ છે. બીજા કોલર છે અંકુરભાઈ, એમનો પ્રશ્ન છે, એકવાર વિવાહ થઈ ચૂક્યા છે, ડિવોર્સ લઈ લીધો છે, હવે બીજા લગ્નના યોગ ક્યારે છે? આપની કુંડલીમાં 6 સ્થાનમાં શનિ વિરાજમાન છે અને 5 રાહુ વિરાજમાન છે, અને આ શનિ 6 હોવાના કારણે વિવાહ દાંપત્ય જીવનમાં થોડી તકલીફો આપી રહ્યો છે. શનિના માટે તમારે શનિની આરાધના કરવી જરૂરી છે. હનુમાનજીની આરાધના થકી શનિને સાનુકૂળ કરી શકાય. દર શનિવારે જો અનુકૂળતા હોય તો સુંદરકાંડના પાઠ કરો, આવી રીતે 11 શનિવાર સુધી પાઠ કરો, શનિ સાનુકૂળ થાય. નિયમોને ફોલો કરવા, નિયમોનું અનુસરણ કરવું એ આપના માટે હિતાવહ સાબિત થાય. અને 5 રાહુ છે તો રાહુ એ પિતૃદોષ ક્રિએટ કરતો હોય છે. આ પિતૃદોષના કારણે પીપળાની પૂજા કરવાથી લાભ મળી શકે છે. તો આ પ્રયોગ કરવાથી તમારા વિવાહમાં આવતા અડચણો દૂર થશે, સાથે સાથે સુયોગ્ય પત્ની પ્રાપ્તિ માટે તમારે નિત્ય શુક્ર મંત્રના જાપ કરવાની આવશ્યકતા છે. હિમકુંદ મૃણાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ, આ મંત્રના જાપ કરો, અથવા ઓમ શું શુક્રાય નમઃ, અને રોજ 2 માળા મંત્ર જાપ કરો અને થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવો, લાભ મળશે. આ વર્ષના અંત સુધીમાં કોઈ યોગ્ય પાત્ર આપને પ્રાપ્ત થઈ શકે. બીજા કોલર છે સરોજીની બેન, એમનો પ્રશ્ન છે કે કુંભ રાશિમાં શનિની દશા અને અંતરદશાનું પરિણામ શું હોય છે? બેન, કુંભ રાશિમાં અત્યારે શનિની દશા આપની કુંડલીમાં ચાલી રહી છે અને એની અંદર કહેવાય છે કે શનિની પ્રત્યંતર દશા પણ ચાલે છે, સાથે અત્યારે શનિની પનોતી પણ કુંભ રાશિમાં ચાલી રહી છે. તો આના કારણે પરિસ્થિતિઓ અણધાર્યા ખર્ચા આવી શકે છે, આરોગ્ય પર માઠી અસરો થઈ શકે છે. તો આપ સમયગાળાની અંદર આપે હનુમાનજી મહારાજની આરાધના કરી લાભકારી નીવડી શકે છે. જે મજદૂર વર્ગ છે, શ્રમ કરે છે, એનું અપમાન ન કરવું અને યોગ્ય વળતર એને આપવું અને એને ખાનપાન કરવું લાભકારી નીવડી શકે. જી બિલકુલ મહારાજ, ભવિષ્યને લગતી તમામ સ્પષ્ટ અને સચોટ માહિતી આપે આપી અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. જી જય ભવાની. તો દર્શક મિત્રો, આપને હજુ પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય અને એ આપ ટીવીના માધ્યમથી ન પૂછી શકતા હો તો કાર્યક્રમના અંતમાં મહારાજનો સંપર્ક આપ જોઈ શકો છો, તેમનો સંપર્ક કરી શકો છો અને આપની સમસ્યાનું નિરાકરણ આપ મેળવી શકશો. ભવિષ્યના લગતા કાર્યક્રમમાં હાલ બસ આટલું, રજા આપશો. નમસ્કાર.